હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ભાઈ તો એવી આશા રાખું છું કે એકદમ મોજમાં હશો અને નીટ એક્ઝામ તમે આપી દીધી છે એનું રિઝલ્ટ પણ આવી ગયું છે પરંતુ તમારા મનની અંદર ક્યાંક એવી મૂંઝવણ હશે કે હવે હું શું કરું ફરીથી ડ્રોપ લઉં કે કોઈ અધર સ્ટ્રીમની અંદર એડમિશન લઈ લઉં તમારા મગજમાં મૂંઝવણ હશે બેટા રાત દિવસ ચાલ્યા કરતી જ હશે તો બેટા એનો એક રસ્તો એવો છે પહેલાં તો તમે શાંતિથી બેસી અને વિચારો જે પણ તમારું રિઝલ્ટ આવ્યું છે જે પણ રિઝલ્ટ આવ્યું છે શું તમે તૈયાર છો ફરીથી એકવાર ટ્રાય કરવા માટે કે પછી હવે નહીં થાય બે ઓપ્શન છે કાં તો તમે ફરીથી પ્રયત્ન કરવા માટે તૈયાર છો અથવા તો હવે નથી કરવી નીટ એમબીબીએસ નથી બનવું કંઈક બીજું બની લઈશું જો તમારા મગજમાં એવો વિચાર આવે છે કે ફરીથી એકવાર પ્રયત્ન કરવા માટે હું તૈયાર છું બરાબર ભલે ભાઈ જે ભૂતકાળ હતો એ ભૂતકાળને એક ખરાબ સપનું વિચારી અને એને હું ભૂલવા માટે પણ તૈયાર છું અને હવે એક એવો ટ્રાય કરવો છે કે આ વખતે તો નામની આગળ મારે ડીઆર એટલે કે ડોક્ટર લગાવવું છે તો પછી ભાઈ તમારે પ્રયત્ન કરી લેવો જોઈએ જો આવો વિચાર આવતો હોય તો ની વાત છે ચલો સર આટલું તો થાય છે ચલો હવે શું કરવું આગળ તો બેટા તમને હવે એક વર્ષનો સમય મળ્યો છે ફરીથી એક મોકો મળ્યો છે લડી લેવાનો ફરીથી એક મોકો મળ્યો છે લડી લેવાનું જો એવું ના હોય બેટા કે આ વખતે માર્ક્સ ઓછા આવ્યા છે તો નેક્સ્ટ ટાઈમ એ ઓછા જ આવશે પહેલી વસ્તુ બેટા એક પેજની અંદર તમે તમારી ભૂલો લખો કે જે તમે લાસ્ટ યર અથવા તો અગિયાર બાર સાયન્સમાં બે વર્ષ દરમિયાન કરી છે કે આ ભૂલો કરી છે જેના કારણે મારું રિઝલ્ટ ઓછું આવ્યું હશે એ ભૂલો પહેલાં લખી દો અને એને સ્વીકારી લો પહેલાં પહેલાં સ્વીકારતા શીખવા યાર પોતાની ભૂલ હોય તો એ ભૂલને પહેલા સ્વીકારો બરાબર એવું ના હોય કે મારાથી આ ભૂલ ના થઈ શકે આવું ના થઈ શકે જો તમે એવું જ કરશો તો તમે ક્યારે જીતી નહીં શકો તમારો ગોલ ક્યારે અચીવ નહીં કરી શકો પહેલાં ભૂલો લખો એ ભૂલો હવે આવનારા વર્ષની અંદર એ ભૂલો રિપીટ નથી કરવાની એ ભૂલો સુધારવાની છે બીજી વસ્તુ બેટા તમે જે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ આપી હતી અથવા જે લાસ્ટ યર હતું તેમાં તમે બીજાની સ્ટ્રેટેજી ફોલો કરી હશે કે પેલો ટોપર એવું કહેતો હતો રાત્રે બે વાગ્યા સુધી ભણતો હતો સવારે ચાર વાગે ઊઠીને ભણતો હતો આટલા કલાક ભણતો હતો આવી રીતે ભણતો હતો બરાબર તો ભાઈ બીજાની સ્ટ્રેટેજી શું કામ ફોલો કરવો જો યાર આ પાંચ આંગળીઓ સરખી નથી તો શું દરેકની પ્રકૃતિ સરખી હોય શરીરની તો પહેલા તો પોતાની સ્ટ્રેટેજી બનાવો કઈ રીતે પહેલા પોતાના શરીરની પ્રકૃતિને સમજો હવે જો તમને રાત્રે વાંચવું ગમતું હોય તો બીજાની શું બીજા સાંભળો છો સવારે વાંચું અથવા તમને સવારે વાંચવું ગમતું હોય તો સવારે વાંચો રાત્રે શું કામ જાગવું છે જો તમને ચાર કલાક વાંચી શકતા હોય દિવસમાં આઠ કલાક વાંચી શકતા હોય દસ કલાક જે તમને અનુકૂળ આવે છે તમારી શક્તિ છે તમારી શક્તિ છે એ પ્રમાણે તમે તૈયારી કરો પહેલી વસ્તુમાં પોતાની સ્ટ્રેટેજી બનાવો કરવાનો નિર્ણય લીધો છે આના ઉપરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે હાર્ડવર્કથી કામ નહીં ચાલે આમાં સ્માર્ટ વર્ક કરવું પડશે યાર બરાબર તો સ્માર્ટ વર્ક કઈ રીતે તો બેટા લાસ્ટ ટાઈમ તમે જે ગધામજૂરી કરી હતી કેવી ગધ્ધા મજૂરી એક ના એક ચેપ્ટર લઈને બેસતા જ્યારે પણ રિવિઝન કરવાનો સમય આવે છે રિવિઝન કરવાનું એવું નહીં લેકચરમાં સરે ભણાવ્યું તો આવડી ગયું સાહેબ વાત પૂરી થઈ ગઈ ના બેટા એને સમયાંતરે એને ધૂળ ખંખેરવાની તો યાદ રહેશે શોર્ટ ટર્મનું લોંગ ટર્મમાં જશે મેક્સિમમ બેટા एमसीक्यू પ્રેક્ટિસ કરો જે ટોપિક ભણો છે એની એમસીક્યુ પ્રેક્ટિસ કરો મેક્સિમમ બેટા ટેસ્ટ આપો મેક્સિમમ રિવિઝન કરો બરાબર તો 100% પર્સન્ટ તમારું રિઝલ્ટ આવશે હવે તમારા મગજમાં હોય સર ડ્રોપ લેવાનું વિચારી લીધું મનની અંદર આ બધું જ તમે જે કીધું સાહેબ એ દ્રઢ ઈચ્છાઓ પાડી લીધી પણ સર તૈયારી કેવી રીતે કરવી તૈયારી ક્યાંથી કરવી તો જો બેટા તમે પીડબલ્યુ સાથે જોડાવા માંગતા હોય બરાબર તો તમને ખબર જ છે

નિયમિત લેક્ચર્સ હોય છે હોય છે ડીપીપીનું સોલ્યુશન હોય છે નીટ લેવલનો કન્ટેન્ટ હોય છે અને સંપૂર્ણ સિલેબસ પાછો એવું નહીં કે ભાઈ ફક્ત એક સબ્જેક્ટમાં કરાવે બીજામાં નહીં બધામાં સંપૂર્ણ નીટ લેવલનો સિલેબસ કરાવવામાં આવે છે સાથે સાથે ટેસ્ટ લેવામાં આવે છે એનાલિસિસ કરાવવામાં આવે છે ઘણું બધું કરાવવામાં આવે છે બેટા તો એમાં કોઈ ચિંતા કરવાની નથી એમાં પણ એફોર્ડેબલ પ્રાઇઝની અંદર ક્વોલિટી એજ્યુકેશન આપવામાં આવે છે તો બસ બેટા જો મગજમાં વિચારી લીધું છે કે ફરીથી એક ડગલું આગળ ભરવું છે તો બસ ભાઈ ગભરાવાનું નહીં બરાબર લાસ્ટ લાસ્ટ યર અથવા તો ટાઈમ જે રિઝલ્ટ એમાં તમે એક ડગલું પાછળ માંડ્યું છે એનો મતલબ એવો નથી કે એક ડગલું પાછળ માંડ્યું એટલે હારી ગયા પણ એ એક ડગલું જે પાછળ માંડ્યું છે એ વધારે ઊંચી છલાંગ મારવા માટે માંડ્યું છે એ રીતે ભાઈ મગજને તમારું પ્રિપેર કરો અને આગળ વધો ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ બેટા તમારું રિઝલ્ટ સારું આવશે મને ખબર છે બેટા ડ્રોપ લેતા તમે એક સરળ સંકોચ અનુભવશો કેમ કારણ કે એક ફેમિલીનું ટેન્શન હોય બરાબર એક વર્ષ બગડે એનું ટેન્શન હોય બરાબર ઘણું બધું હોય પણ બેટા રિસ્ક લેવું પડશે જો સફળ થવું હશે જો તમે વિચારતા હોય કે ના બનવું તો ડોક્ટર છે તો બેટા રિસ્ક લેવું પડશે મહેનત કરવી પડશે એકલું રિસ્ક લેવાથી નહીં કંઈ થાય મહેનત કરવી પડશે મને વિશ્વાસ છે બેટા કે તમે તમારું ધારું પરિણામ આવશો બરાબર પણ છેલ્લે અંતે તો હું એટલું જ કહીશ કે જાગતા રહેજો સતર્ક રહેજો વાંચતા રહેજો લખતા રહેજો ભણતા રહેજો તો રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ આવતું રહેશે અહીંયા સુધી રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર